બહાર આવે અને બધાને
આકૃષ્ટ કરે છે ભગવાનની રૂપ ભગવાનનું સૌંદર્ય ભગવાનના ગુણ ભગવાનની લીલા એટલી સુંદર છે કે બધાને આકૃષ્ટ કરે છે અને આકૃષ્ટ કરી કરી અને જગન્નાથજી તો નિજ મંદિરમાંથી નીકળી નગર ભ્રમણ કરે અને પાછા પોતાના નિજ મંદિરમાં સ્થાપિત થાય છે પણ એમાં ભક્તોને આકૃષ્ટ જ્યારે થાય છે ત્યારે ભક્તો એને પોતાની નજરમાં કેદ કરી લે છે પોતાની નજરમાં ભક્તો એને કેદ કરી લે છે કે ઘણા સમય પછી અમને અવસર મળ્યો છે અમારી પર કૃપા થઈ છે તો હવે આ કૃપા ચૂકવાની થાતી નથી એટલા માટે અમારે રાજેશ પ્રભુએ એમને અને અરુંધતી માતાજીએ જ્યારે અમે લાસ્ટ દિવાળી કાર્તિક યાત્રામાં જગન્નાથપુરી હતા અને માયાપુરની યાત્રા હતી ત્યારે જગન્નાથપુરીથી જગન્નાથજીના દર્શન કર્યા કે હવે રહેવાતું નથી તો જે ભક્ત ભગવાન વગર નથી રહી શકતો એ શું કરે છે ભગવાનને લઈને આવી જાય છે અને લઈને આવી અને પોતાના ઘરે સ્થાપિત કરી દે છે તો એવો આ સુંદર અવસર અમારે રાધેશ પ્રભુ અને અરુંધતી માતાજી પોતાના ઘરે જગન્નાથ બલદેવ અને સુભદ્રાજીને આજના દિવસે સ્થાપિત કર્યા છે પોતે તો ચાર મેમ્બરો છે બે ઈન બે એના ચાર તો છે અને બીજા ચાર ને લાવ્યા છે જગન્નાથ બલદેવ સુભદ્રા ને સુદર્શન ને ચાર ગુણા આઠ થઈ ગયા હવે ઘર ભર્યું ભર્યું લાગે અત્યારે છોકરા આપણે ચિરાગે બીજી શક્ય નહીં ભણવા ખાલી છોકરા વગર ઘર ખાલી લાગે તો જગન્નાથજી આવ્યા હોય મોટી મોટી આંચું હોય મોટું મોટું આમ વિગ્રહ હોય તમને લાગે ઘર ભરેલું લાગે અને એમના રાજે પ્રભુની ચાર ભાઈઓ ચાર ભાઈઓ ના આપણે કા પ્રભુજી બેન્યું બેન્યું એક નહીં ને લાવ્યા ને અત્યારે આવ્યું બેન જોયું ને ચાર ભાઈ છે બેન અત્યારે આવી તો ચાર ભાઈ વચ્ચે એક સુભદ્રા અહીંયા આવી ગયા બેન નહી લાવ્યા છે હું એમના ઘરે ત્યારે માળી દેહ છોડો ત્યારે હું બે બે દિવસ ત્યાં આવ્યો હતો એક કથા સત્સંગ કરવા માટે આવ્યો હતો એટલે મને થોડું યાદ છે તો કહેવાનો સાર ભક્તો જે છે એને ભગવાનની જોવાની દ્રષ્ટિ ભગવાનની સેવાની પ્રવૃત્તિ એની જે ઓની ડિઝાઇન ઈચ્છાઓ હોય એ અલગ પ્રકારની હોય છે સામાન્ય જનરલ પબ્લિક હોય છે શું કરે જય જગન્નાથ કરી કરી એકવાર દર્શન કરે દંડવત કરે પ્રસાદ લે પછી નીકળી જાય પણ ભક્તો એવા હોતા નથી ભક્તો શું કરે છે ભગવાનને પોતાના હૃદયમાં કેદ કરી દે છે અને કેદ કરી અને શું કરે છે પોતાના ઘરે સ્થાપિત કરી દે કે હવે હે જગન્નાથજી આ ઘર છે એ તમારું છે અત્યાર સુધી ઘરના માલિક આપણે કહેવાય પણ જ્યારે ભગવાનને સ્થાપિત કરીએ ત્યારે આ ઘર કોનું થઈ જાય છે ભગવાનનું ઘર કહેવાય અને પછી એ ઘરની સાર સંભાળ રાખવી સાફ સુથરું રાખવું એને મેન્ટેન કરવું એને રિનોવેશન કરવું એ બધી ભક્તિ કહેવાય જાય વગર ભગવાને જો આપણે બધું કરવી તો એ શું કહેવાય સ્વયંની માટે ભોગ કહેવાય પણ જ્યારે ભગવાનને સ્થાપિત કરી દઈએ અને ભગવાનને સેન્ટ્રલમાં રાખી ભગવાનને મધ્યમાં રાખી અને આપણે કોઈ પણ કાર્ય કરીએ ઘરની અંદર એ દરેકે દરેક કાર્ય જે છે એ સામાન્ય કર્મ નથી એ શું છે ભક્તિનું અંગ થઈ ગયું છે એટલા માટે બહુ જરૂરી છે ભગવાનને પોતાના મંદિરમાં સ્થાપિત કરવા તો જેટલા કર્મના બંધન છે એ બધાથી આપણે છૂટી શકીએ અને એમાં જગન્નાથજી તો એટલા બધા બીજા બધાને રાખવામાં થોડા થોડા લાંબા કરાવે પણ જગન્નાથજી તો બહુ મોજીલા છે
એને ખાવાનું બહુ ભાવે અને આપણે ઈ જ ભાવે આપણે તો ઈ જ હોય તો જગન્નાથજીને હારું હારું બનાવો હારું હારું ભોગ ધરાવો અને જગન્નાથજી તો ઈ તો સ્વાભાવિક છે કૃપા દ્રષ્ટિથી પોતાની દ્રષ્ટિથી ગ્રહણ કરી લે છે અને પછી બધું આપણી હાથમાં એમને રાખે છે તો જગન્નાથજી છે ઈ બહુ કૃપાળુ છે દયાળુ છે તો જગન્નાથજીને મધ્યમાં રાખવામાં કોઈ જગન્નાથજીના સેવક હોય અને જો પતલો હોય તો સમજવાના જગન્નાથજી પ્રસન્ન જ કરશે જગન્નાથજીનો સેવક હોય ને તો મટ્ટો કટ્ટો આમ પહેલવાન પંડા જેવો હોવો જોઈએ પંડા જેવો મજબૂત હોવો જોઈએ જગન્નાથજીના સેવકો મજબૂત હોય અને જગન્નાથપુરીમાં મેં દર્શન યાત્રાએ ગયા હતા જોયા ત્યાંના પંડા હોય તે એને પેટ બેન તો હાલે જ નહીં એને ધોતી જ હોય ગમતો જ હોય કારણ કે સાલુમાં મોટું થઈ જાય આપણે 100 મહિને મોટું થાય એને સાલુમાં થઈ જાય એટલે જગન્નાથજી જે છે એ અત્યારે અને કળિયુગના પ્રગટ દેવ છે સતયુગમાં ભગવાન બદ્રીનારાયણ ત્રેતામાં ભગવાન રામ દ્વાપરમાં ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને કળિયુગમાં જો કોઈ પ્રગટ દેવ હોય તો એ છે જગન્નાથ સ્વામી તો કળિયુગના પ્રગટ દેવ જે દારુ બ્રહ્મ રૂપે લાકડામાં ભગવાન પ્રગટ થયા છે મહારાજ ઇન્દ્રધૂમની કૃપાથી મહારાજ ઇન્દ્રધૂમની ઈચ્છા થઈ હતી કે મારે મારી હગી આખી ભગવાનને જોવા છે એટલે ઘણા તો ચેલેન્જ નથી કરતા મને હગી આખે દેખાડો તો માનું નકર ન માનું કે સ્વર્ગમાં જાય નરકમાં જાય એ કેમ જોયા જ નથી હગી આખે જોવી તો ભારે ઘણા એમ કહેતા હોય ને તો મહારાજ ઇન્દ્રધૂમને એમ થયું કે મારે હગી આખે ભગવાનને જોવા છે આ હગી આખે વાળા દેવ છે તો હગી આખે ત્યારે નીલમાધવજીના દર્શન થતા હતા તે નીલમાધવના રૂપમાં ભગવાન પહેલા બિરાજમાન હતા પછી આખી બહુ લાંબો પ્રસંગ છે પણ નીલમાધવના ભગવાન અપ્રગટ થયા અને રાજા ઇન્દ્રધમને કીધું કે હું દારૂ બ્રહ્મ લાકડાના રૂપમાં પ્રગટ થઈશ અને તમને દર્શન આપીશ એ નીલમાધવ એ જ હું જગન્નાથજીના રૂપમાં પ્રગટ થઈશ અને હું તમને દર્શન આપીશ અને મહારાજ ઇન્દ્રધમ અને એમના રાણી ગુંડીચા એ બંનેના પ્રેમથી ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા અને સુદર્શનના રૂપે પ્રગટ થયા છે તો હકી આખી અત્યારે વર્તમાનમાં કોઈને જોવા હોય તો એ છે આ જગન્નાથજી અને જગન્નાથજીની એવી અદભુત અદભુત લીલાઓ છે હું એમ નથી કહેતો કે હજારો વર્ષ પહેલા લાખો સતયુગમાં આમ થઈ ગયું દ્વાપરમાં આમ થઈ ગયું 5 લાખ વર્ષ પહેલા પ્રગટમાં બધી લીલાઓ છે નગર અત્યારે કેવી તમે એ તમે લાખો વર્ષ પહેલા તમે નહીં થયું ક્યાં કોઈ જોયું છે કોઈ અત્યારનો વ્યક્તિ એમ કરી નેગ્લેક્ટ કરી શકે પણ જગન્નાથજી અત્યારે વર્તમાનમાં પણ એવા એવા ભક્તો જગન્નાથજીના છે કે હાલમાં વર્તમાન યુગમાં પણ એમની સાથે ભગવાન જગન્નાથજીઓ લીલા કરે પણ આ જગન્નાથજી આપણને શ્રી પ્રભુપાદની કૃપાથી આ દરેકે દરેક જગ્યાએ પ્રાપ્ત થયા છે જગન્નાથજી ભલે જગન્નાથપુરીમાં બિરાજમાન છે પણ એ જગન્નાથજી ઈશ્વરના ફાઉન્ડર આચાર્ય શ્રી પ્રભુપાદજીની કૃપાથી આજે વિશ્વભરમાં જગન્નાથજીની રથયાત્રા થઈ રહી છે અલગ અલગ જગ્યાએ જગન્નાથજી બધી જગ્યાએ બિરાજમાન થઈ રહ્યા છે તો આ એક પ્રભુપાદજીની કૃપા છે કે ઘરે ઘરે જગન્નાથજી આવ્યા છે અને એ જગન્નાથજીની લીલાઓ પણ સાથે સાથે ભક્તો એનું ગાન કરે છે અને આ જે સમય જે છે અષાઢી બીજની આગળના 15 દિવસ અને અત્યારના જે 15 દિવસ એમાં કૃષ્ણ ભાવનામૃત દ્વારા હજારો હજારો રથયાત્રા થાય છે જગન્નાથપુરીમાં જગન્નાથ અષાઢી દ્વિતીયના દિવસે એક જ વાર રથયાત્રા થાય પણ કૃષ્ણ ભાવનામૃતમાં હજારો જગ્યાએ અત્યારે રથયાત્રા ચાલુ થઈ છે દ્વિતીયામાં અહીંયા મિયાણોમાં હતી શુક્રવારે જુહુમાં હતી આજે તલાસરીમાં છે થાણામાં થઈ ગઈ
મુંબઈમાં કેટલી જગ્યાએ રથયાત્રાઓ થઈ છે. આ કોની કૃપા? શ્રીલ પ્રભુપાદજીની કૃપા. એક સાધુ કેવડું મોટું કાર્ય એક પરંપરા આપીને ગયા છે. જો કે ખાવાનું ગોઠવીને ગયા હોત તો એ તો એમને માયા કરે, એનાથી હૃદય પવિત્ર ન થાય. અત્યારે ઘણા સદાવ્રત ચાલે પણ કોઈના જીવન પરિવર્તન નથી થતા, કારણ ભગવાનની સાથે સેવા નથી. સેવા સાથે જો ભોજન હોય તો વાંધો ન આવે, ભગવાનની સેવા સાથે જો સંકળાયેલા હોય તો હૃદય પવિત્ર થાય. એટલા માટે શ્રી પ્રભુપાદજીએ અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં પ્રભુપાદજી ગયા બધી જગ્યાએ એમણે જગન્નાથ ગૌર નિકાય અને રાધા કૃષ્ણની સ્થાપના કરી છે અને બધા જ ભક્તોને સેવામાં લગાવ્યા છે. કારણ કે સેવાથી હૃદય શુદ્ધિ થાય છે. અને અત્યારે સૌથી જરૂરી શું છે? મન અને હૃદયને ચિત્તને શુદ્ધ કરવું, એ સૌથી વધારે જરૂરી છે. રોટી કપડા મકાન જરૂરી નથી, સૌથી જરૂરી છે મનની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ. તો ચિત્તની શુદ્ધિ ને મનની શુદ્ધિ કોનાથી થશે? ભગવત સેવાથી થશે. એક ભગવાનની સેવા અને બીજું ભગવાનનું નામ. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે. એક ભગવાનની સેવાથી અને બીજું ભગવાનનું નામ સંકીર્તન. નામ લેવાથી ચિત્તની શુદ્ધિ થશે. તો ભક્તિના આ પ્રમુખ અંગોમાં અર્ચ વિગ્રહ અર્ચનમ, અર્ચા વિગ્રહની સેવા કરવી, આ પાંચ સાધનોમાં એક મુખ્ય સાધન છે. અને એક સાધન છે નામ સંકીર્તન, ભગવાનના નામનું કીર્તન કરવું, જપ કરવો અને ભગવાનની કથા સાંભળવી, ધામ વાસ કરવો અને સાધુઓનો સંગ કરવો. આ પાંચ મુખ્ય સાધન છે ભજનના, ભક્તિના. તો એમાંના બે સાધન, એક છે જગન્નાથજીની સેવા અને બીજું છે હરિનામ, આ નિત્ય આપણા ઘરે આપણને પ્રાપ્ત છે. આ માટે કોઈ જાતની મહેનત કરવી પડતી નથી. આ વસ્તુ, આ સેવા આપણને નિત્ય પ્રાપ્ત છે. તો એનાથી આપણા જીવનમાં પરિવર્તન આવશે. અને આજે આ ઘેવરિયા પરિવારે પોતાના ઘરે જગન્નાથજી લાવી અને આ ભગીરથ કાર્ય ચાલુ કર્યું છે. શું કાર્ય ચાલુ કર્યું છે? ચિત્ત શુદ્ધિનું, મનની શુદ્ધિનું જે કાર્ય જે છે એ આ ઘેવરિયા પરિવારે બહુ ઉત્સાહપૂર્વક બધા વૈષ્ણવોને આમંત્રણ આપી, અભિષેક ઇત્યાદિ કરાવી અને આ કાર્ય ચાલુ કર્યું છે ભગવાનની સેવામાં જોડાવવા. તો આ એક અવસર જે બધાને પોતે લીધો છે અને બધા અમને બધાને સામેલ કર્યા છે એમાં અમારો ભક્ત સમાજ પણ ખૂબ ખૂબ આભારી છે, આખા કેવડિયા પરિવાર. તો આનાથી આપણી ચિત્ત શુદ્ધિ થશે. અને ભગવાન જગન્નાથજી બહુ કૃપાળુ છે, બહુ દયાળુ છે. અલગ અલગ ઘણી લીલાઓ છે. સ્વયં શ્રી પ્રભુપાદજીએ સાન ફ્રાન્સિસ્કોમાં સૌથી પ્રથમ પહેલા રથયાત્રા કાઢી, ત્યાં જગન્નાથ બળદેવ અને સુભદ્રાજીની સૌથી પહેલા વિદેશમાં સાન ફ્રાન્સિસ્કોમાં પ્રભુપાદજીએ રથયાત્રા કાઢી. અને એ પરંપરા અંતર આંતરજ કૃષ્ણ ભાવનામૃત સંઘ અત્યારે આખા વિશ્વમાં હજારો જગ્યાએ આ રથયાત્રા કાઢી રહ્યું છે. અને જગન્નાથજીની જે જગન્નાથજીનું ફોર્મ જે છે એ કેવા છે? રથારૂઢ ગચ્છન પથિત ભૂદેવ પટલે. એકલા એકલા જગન્નાથજી કોઈ ન ગમે, જગન્નાથજી આમ સમૂહન તો મજા આવે. ભૂદેવ પટલે, બ્રાહ્મણો વૈષ્ણવ ભક્તો એની આજુબાજુમાં પંડાઓ હોય ભક્તો હોય તો જગન્નાથજીને મજા આવે. રથારૂઢ ગચ્છન પથી મિલિત ભૂદેવ પટલે, સ્તુતિર પ્રાદુર્ભાવમ પ્રતિપદમ ઉપાકર્ણ્ય સદય. સ્તુતિ કરવી જોઈએ ભગવાનને. શું કરવાની? પ્રાર્થના કરવાની.
કઈ ભાષામાં કરવાની જે ભાષામાં આવડતી હોય કોઈ શીખવાની જરૂર નથી કે સંસ્કૃત શીખીએ હિન્દી શીખીએ જે ભાષામાં આવડતી હોય ઈ ભાષામાં ભગવાનને સ્તુતિ કરવાની સ્તુતિર પ્રાદુર્ભાવ પ્રતિપ્રદમ ઉપાકર્ત સદય અને સ્તુતિ કરીએ તો ભગવાનના હૃદયમાં દયા ઉત્પન્ન થાય જે રીતે બાળક હોય ઈ રોતો હોય અને માતા કઈ સેવા કરતી હોય કિચનમાં ઇત્યાદિ અને બાળક રોવે તો માતાનું હૃદય દ્રવિત થાય કે છોકરો રોવે છે એટલે બધું કામ પડતું મૂકી અને ક્યાં જાય છોકરા પાસે જાય અને હું માગે મોબાઈલ લાય અત્યારે દિવાળી રોતા હોય તો ઓલી મોબાઈલ આપી દે એટલે છોકરો અહીંયા નહીં એમના મનમાં ગીરા કરે પથારીમાં અને ઓલી એનું કામ ગીરાય એટલે રોવે તો સાંભળે આપણે એ જોવાનું છે છોકરો રોવે તો માતા સાંભળે એ જ રીતે જગન્નાથજી આગળ આપણે રોશું આપણે સ્તુતિ કરશું તો એ સાંભળશે એટલે સ્તુતિ જરૂરી છે શું જરૂરી છે સ્તુતિ જરૂરી છે સ્તુતિ મતલબ જે પણ ભાષામાં આપણને જે પણ ભગવાનને કાલાવાલા આપણે કરવા હોય એકાંત આમાં કઈ માઇક તો કઈ વાપરવાનું છે કે ભાઈ શરમ આવે ક્યારેક કઈ બોલ્યા નથી એવું જ કઈ આવતું નથી ભગવાન સાથે એકલા હામ આવ્યો તમે શું બી કેવા પછી જે પણ આપણા ગુણ હોય જે પણ આપણા દોષ હોય એ બધા જ ભગવાન આગળ ઠલવી નાખે અને એ ઠલવી એટલે આપણે થઈ જાય હળવા બધાને હળવું થવું થવું છે બધાને હળવું આ હળવા થવાની રીત છે શું જે કઈ પણ જે છે એ બધું જ ભગવાનની સામે વર્ણન કરી દેવું બધાની સામે કોક વાર કહેવાની જીગર ન હાલે સારું કહેવાની જીગર ન હાલે સારું કહેવાની કોક વાર તો હાલે પણ મોડું કહેવાની કોઈને હાલે જ નહીં કોક વાર હાલે ન હાલે પણ એકાંતમાં જગન્નાથજીને શ્રી પ્રભુપાદજી પણ ઘણી વાર પ્રાર્થના કરતા અને આંખમાંથી અશ્રુની ધારા પણ પડી એટલે ભગવાનને પ્રાર્થના સ્તુતિર પ્રાદુર્ભાવમ સ્તુતિ કરવી જોઈએ ભગવાનને એમને બધા ભગવાનને ખબર નહીં હોય એમ ભગવાન અંતર્યામી એમ બધી ખબર છે પણ તું કેટલું સિક્રેટ રાખે છો એ મારે જોવું છે ભગવાનને બધી ખબર છે પણ છતાં પણ ભગવાન એક આકાંક્ષા રાખે છે કે તું મને કાંઈક કહે અને તું કહે એટલે હું કરવા માંડું તું નો કે તો તું તારી રીતે કર હું મારી રીતે જોયા કરું એ ઉપદ્રષ્ટા હનુમંતા છ ભરતા ભોગતા મહેશ્વર હું બેઠો બેઠો જોયા કરું કેટલો તું ધૂણે તો આડો ઓળો થાકી છેલ્લે થાકી તારે છેલ્લે મારી પાસે આવવું પડશે અને પછી આવીને કર કરીશ ત્યારે હું તને કહીશ ત્યારે હું તારું કામ સંભાળી દઈશ સ્તુતિર પ્રાદુર્ભાવમ પ્રતિપદમ ઉપાકર્ણ સદય ભગવાનમાં દયા પ્રગટ થાય છે અને જેવી દયા પ્રગટ થાય અને એવા કહેવાય દયા સિંધુ બંધુ સકલ જગતામ સિંધુ સુદયા જગન્નાથ સ્વામી નયન પોથ ગામી ભવ તુમે દયા સિંધુ દયાના સાગર છે તો કોકનામાં કેવી અને ઘણી વાર આપણે કોકને કઈ કેવી નહીં આપણે કેટલું કેટલું કહી છે પણ એને પાણી ન હલે એને એમ છે કારણ કે દહીં નોટ કે હોય નોટ કાઢવી જ ખરા ઘણા પાણી ન હલે આપણે કેટલી કેટલી પરિસ્થિતિનું વર્ણન કર્યું હોય તો એનો રૂપિયો ન આપો એમ ન થાય કારણ કે ડોનેશન લખે પણ જગન્નાથજી એવા દયા સિંધુ છે એને તમે ગમતું કયો તો તરત તરત દયાના સાગર છે દયાના સાગર છે એટલે તરત તરત હુંફાળો મારે દયા આપણે કેમ વધારે ખાવાઈ ગયું ઓળકાર આવે એને જેમ જગન્નાથજીમાં દયા છે એટલી ભરેલી છે કે એનાથી રહેવાતું નથી અને પછી આપણે જેટલી ડિઝાયર હોય ઈચ્છા હોય એના કરતા અનેક ગણું જગન્નાથજી આપણી પર કૃપા કરે છે દયા સિંધુ બંધુ સકલ જગતામ એક એક જીવના બંધુ છે એમની અમલ ખાલી ઇસ્કોન વાળાના છે જગન્નાથજી નગરાને એમ મતતા હોય ભાઈ આ તમે હરે કરી એને એવું નથી એવું નથી એક એક દયા સિંધુ જગતા આખી આખા જગતના બંધુ છે અને બંધુ 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 કોને કહેવાય જેને આપણે એક બીજી સિક્રેટ વાત કરી
આપણે એને કે ઈ આપણને કે અને એનું સોલ્યુશન લાવવાને આપણને આનંદમાં રાખે આ બંધુ આને કહેવાય જો જગન્નાથજી આખા જગતના બંધુ છે અને કોઈ પણ વ્યક્તિ એવું નહીં મુસલમાન હોય એવા મુસલમાન મારા સાલબેગજી જગન્નાથપુરીમાં ભક્ત થઈ ગયા સાલબેગ મુસલમાન કુળમાં ઇન્જર થઈ ગયા હતા પથારીમાં હતા પણ એમની માતા હતી બ્રાહ્મણ બ્રાહ્મણી હતી અને એણે કીધું કે જગન્નાથજી બહુ દયાળુ છે તું જગન્નાથજીનો આશ્રય લે જગન્નાથજી કૃપા કરશે અને ઈ સાલબેગજીએ જગન્નાથજીની સ્મરણ કર્યું અને એના નામનું કીર્તન કર્યું અને જોતા હવે સાલબેગ જે છે એ એકદમ સ્વસ્થ થઈ ગયા અને પછી ઈ જગન્નાથજીના સેવક રહી અને એવા એવા ભજન અને પદોની રચના કરી સાલબેગજીએ કે આજે પણ જગન્નાથજી ઈ સાલબેગજીના પદોને સાંભળી રહ્યા છે એક મુસલમાન હોવા છતાં પણ જગન્નાથજીના એટલા પ્રિય ભક્ત છે તો એને કોઈ સમાજ આરે કોઈ કાસ્ટ આરે કોઈ મતલબ નથી આખા જગતના નાથ છે એટલે જગતના જેટલા જીવો છે એ બધે બધાના એવો અલગ અલગ અને આ કૃષ્ણ ભાવનામૃતમાં પણ કેટલા ભક્તો અમેરિકનો છે એ અમેરિકન ભક્તો પણ આવી અને જગન્નાથજીનો આશ્રય લે બ્રાહ્મણ દીક્ષિત થાય અને ભગવાન જગન્નાથજીની સેવામાં લાગી જાય એટલે કહેવાનો સાર મારો એ છે એક પતિત જીવ કોઈ એમ ન બોલે હું એટલો બધો કહેલો છું કે હું ભગવાન આગળ જાઉં જઈએ એ ભાઈ તું રવા દે તું તો કાંઈ નહીં અને તું એમ સમજ કે તું ભગવાન આગળ જઈ અને જો પાવન નહીં થાય તો તને એમ લાગે તું ભગવાન કરતા તારા તા વગાય વધારે તાકાત છે પાપ કરવાની તાકાત તારા વધારે ભગવાન કરતા ભગવાન જેટલા પતિત પાવન છે તું એનામાંથી એના કરતા વધારે તાકાત છે પાપ કરવાની નહીં ગમે એવો જીવ હોય ગમે એટલો દુષ્ટ કર્મ કરેલું હોય એ દરેકે દરેક વ્યક્તિ ભગવાનની સમક્ષ જાય અને ભગવાન એને પાવન કરે છે અને એના પ્રગટ ઉદાહરણ તો મારે કૃષ્ણ ભાવનામૃતમાં હજારો પડ્યા છે માંસાહાર ઇત્યાદિ કરતા હોય વિદેશમાં રહી અને અહીંયા આવી અને સીધા બ્રાહ્મણ બની અને ભગવાનની સેવામાં લાગી હકીકતમાં એ વિદેશ વાળા સક્સેસ છે ઇન્ડિયામાં આવીને સેવા કરે છે ઇન્ડિયા વાળા અમુક અમુક લાગે અનસક્સેસ લાગે અહીંથી ન્યાય વહી જાય છે ન્યાયવાળા બુદ્ધિશાળી જાય નહીં જગન્નાથજીની સેવામાં રહી જાય છે ન્યાયવાળાને એમ છે કે આપણે ન્યાય જવું છે હવે જ્યાં જ્યાં જવું હોય ન્યાય જાય જગન્નાથજી આખા જગતમાં છે બધી જગ્યાએ સ્થાપિત છે અહીંયા જગન્નાથજીની સેવા કરે તોય વાંધો નથી વિદેશમાં જઈને કરે તોય આપણને કાંઈ વાંધો નથી પણ કરવા પડે જગન્નાથજીની સેવા ના જઈને પછી ઓલી વિદેશવાળી ન પકડી લે ઓલા ઘણા ભણવા મોકલે આપણે ભજન આવે 5 વર્ષનો ચરવણ થયો પેન પાટી લઈ ભણવા ગયો ભણી ગણીને બા જમતો થયો જ્ઞાની જ્ઞાનને પરણી ગયો આજ મોકલ્યો એ ભણવા આજ ભણવા મોકલ્યા છોકરાને અને પછી શું કર્યું કે જ્ઞાની જ્ઞાનને પરણી ગયો જ્ઞાની જ્ઞાનને પરણી ગયો પછી હવે શું કરી ઓલી થોડી અહીં આવવા દઈશ ઓલો નાખ્યા રે એટલે જે જ્યાં આપણને કાંઈ વાંધો નથી આપણે કોઈના વિરોધી નથી કોઈક બહાર જાય બહારથી અહીં આવે પણ જ્યાં જાય ના જગન્નાથજીના સેવક બનીને રહેવું બધા ભારતમાં નથી એક આખા આખા ભારતને આપણે ભક્તિમય બનાવવાનું છે આખા વિશ્વને બનાવવાનું છે તો બધા ભારતમાં ભારતમાં રહેશું તો થોડું બધું આખું વિશ્વ ભક્તિમય બનવાનું શ્રી પ્રભુપાદ એટલા માટે તો બહાર ગયા છે બહાર જઈને એમણે શું કર્યું બાકી કઈ વાંધો નહીં અમારા અમારો ભક્તો નો પાર અહીંથી ગયો અને ઓસ્ટ્રેલિયા જઈ અને ત્યાં સંકેતનો હેડ બની ગયો કઈ ઉપાધિ અહીંયા બાપા કરતા વગાડતો હોત બરોબર ને પણ ન્યાજે મંદિરમાં મંદિર મંદિરના કનેક્ટમાં આવી ગયો અને કનેક્ટમાં આવી અને સંકીર્તન ડિપાર્ટમેન્ટનો લીડર બની અને અત્યારે બની સંકીર્તન કાઢે તો આ સક્સેસ કહેવાય
થઈ જાય તો આ ગાય નીકળી જાય તો આપણને વાંધો નહીં કારણ કે ન્યા કરવાના આ ભજન જ છે બીજું કાંઈ નથી કરવાનું એટલે સૌથી વધારે જરૂરી છે કે જે સ્થાનમાં રહીએ એ સ્થાનમાં રહી અને ભગવાનની સેવામાં લાગેલા રહેવું તો જગન્નાથ એટલા પતિત પાવન છે એટલે ગમે એવો વ્યક્તિ પતિત હોય એ એને પાવન કરે છે અને આ જગન્નાથજી આ કૃષ્ણ ભાવનામૃતમાં આવી અને શ્રી પ્રભુપાદજીની કૃપાથી એવા એવા જીવો અમારે અમારે દાસિયા બાવરી ના એવા કેટલા કેટલા ભક્તો અમારા પ્રભુપાદજીના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એમની પર પ્રગટ કૃપા જ્યાં સુધી બહાર નો આવે ત્યાં સુધી જગન્નાથજીનો રથ આગળ નો હાલ્યો કોક એમ કે લાખો વર્ષ હું એમ ન માનવી અરે આ હજી હો વર આવ મારા બાપના બાપ હતા જરા થયેલ એમ જ કહેવાય ને સમજે ને મારા બાપના બાપ જોતા ગયા હોત તો જોયું હોત પણ એ પીપલ ને પીપલ હતા એને ન જોયું એ તો ઘરે ગીરા હતા એને ન જોયું પણ મારા બાપ એ જે હતા એને ન જોયેલું છે ને એટલે કોક એમ કે હકી આખી દેખાડો માનવી તો હકી આખી દેખેલા પડ્યા હકી આંખે દેખેલા ના ભગવાન જગન્નાથજીના કૃપાના દાખલા પડેલા છે અને હાલમાં પણ છે ઓલા નથી આપણે ગાતા ગાંડાની વણઝારમાં આવા તો કેટલાય થઈ ગયા વર્તમાનમાં છે ભવિષ્ય પણ થનાર જુઓ તમે આ ગાંડાની વણઝાર એનો ગણતા ન આવે પાર જુઓ તમે આ ગાંડાની વણઝાર હાલમાં ઘણા છે અને ભવિષ્ય થવાના છે આપણે એમ ન સમજવું કે બસ હો પેલા થઈ ગયા હવે કોઈ એવા ભગત છે જ નહીં ઘણા એવા સ્ટેટમેન્ટ આપતા હોય હવે ક્યાં કોઈ હાથા ભગત વિચાર અરે બાપા તને દેખાતો નહીં અમને કે મોરું જ દેખાતો પણ તને કે હાવું જ દેખાતો આ તું દુરીઓ ધન છો તું દુરીઓ ધન છો ગાંધારી ભૂતરાશ નો છો એટલે તમને દેખાતો અને તો જો કુંતી નો પાંડુ નો હોત તો તમે બધું કે દેખાતો વાંધો તારો હશે બાકી કઈ વાંધો નથી હાલમાં પણ એવા એવા ભક્તો સાથે ભગવાન લીલાઓ કરી રહ્યા છે તો કોઈ એમ સમજતું હોય કે નહીં આ બધું તમે કરો તમને તમારું મુબારક અમને આમંત્રણ આપી અને એ એટેન્ડન્સ કરીને હાજરી આપી અને નીકળે છે નહીં આ એક એક જીવ માટે છે એક એક વ્યક્તિના પર્સનલ જગન્નાથજી છે એક એક વ્યક્તિના પર્સનલ છે એક વ્યક્તિએ સરેન્ડર થવું જ પડશે કોઈ પોસિબલ જ નથી એની સિવાય સુખી થવું હોય તો જગન્નાથજીને સરેન્ડર થવું જ પડશે એના વગર કોઈ ઉપાય નથી એટલે દરેકે દરેક જે મહેમાનો આવ્યા છે એમને હું ચરણોમાં નિવેદન કરું છું કે જગન્નાથજીનો આશ્રય લઈ અને જગન્નાથજીની કૃપા પ્રાપ્ત કરે જ્યાં અવસર મળે ત્યારે દર્શન એમની કથા એમની સેવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે એમાં ઉત્સાહપૂર્વક જોડાવવું જોઈએ જે આજે ઘેવરિયા પરિવારે ઉત્સાહપૂર્વક આ બધું આયોજન કર્યું છે એ તો ઉત્સાહપૂર્વક જોડાવવું જોઈએ હવે કેટલીક વાર બીજો ટોપિક પતી ગયો તમે આ તો હાલતો ભાઈ મારે પૂરું થઈ ગયું ત્યારે હું પતર બી નથી હું જ બનાવ્યું મેં કીધું જગન્નાથજી આખા જગત ના છે અને આપણે આ જગત માં ના જીવી આપણે કઈ અલગ નથી છે કોઈ અલગ બહારથી કોઈ એવા છે બહારથી કોઈ નથી આવ્યું ને આ જગત ના છે બધા તો આ જગત ના જગન્નાથજી છે બીજું કોઈ નથી અને આપણે આ જગતમાં જીવી તો આ જગતમાં રહી અને આ જગતના નાથના આશ્રયમાં રહેવાય અને આ જગતમાં રહી એટલે બીજાના આશ્રયમાં રહેવી તો પછી પોલીસ શું કરે સજા કરે યમરાજજી શું કરે પનિશમેન્ટ કરે તો એટલા માટે આ જગન્નાથજીના આ ઉત્સવમાં બધા ભાગ લીધો છે તો બધાએ સાથે મળી અને જગન્નાથજીનો આશ્રય લઈ અને આ પોતાનું જીવન જે છે એ જગન્નાથજીને સમર્પણ કરી અને પોતાના જીવનને મંગલમય અને ભક્તિમય બનાવવું જોઈએ અત્યાર સુધીનો જેટલો સમય ગયો એ ગયો ભાઈ નહોતી ખબર પડી તો નહોતી ખબર જવા દે પણ એનો મતલબ એવો નથી હવે આ ખાડા કાન કરવા હવે ખબર પડી ગઈ છે હાથો બાપ કોણ છે તો હાથા બાપને આપણે સેવામાં લાગવું જોઈએ પછી એમ કે ના ના મારા બાપા આ મારા બાપા એમ નહીં જો બાપા સહી દેવો દેહ દેવો વાળા બાપા બરોબર છે પણ આખું જે જીવન જે આપણને શ્વાસ
જે આપણું ભરણ પોષણ કરી રહ્યા છે, જે આપણા સ્વાસ્થ્ય ચલાવી રહ્યા છે, એવા જગન્નાથજીના આશ્રયમાં આપણે રહે અને આપણું જીવનને મંગળમય અને પવિત્ર બનાવવું જોઈએ. જય જગન્નાથ સ્વામી કી જય.